માંડવી કે મહારાજા માંડવીમાં વિઘ્નહર્તા યુનિટી ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય ગણેશ મહોત્સવનો આરંભ ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવમાં ખાસ કરીને માંડવી શહેર પ્લાસ્ટિક મુક્ત બને તેવું આયોજન કરવામાં આવ્યું છે. આજભરમાં શ્રાવણ માસ પૂર્ણ થતાં ગણેશ મહોત્સવનો આરંભ હર્ષોલ્લાસથી થયો. વાત કરીએ માંડવી શહેરની તો માંડવી શહેરમાં પણ અનેક જગ્યાએ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. માંડવી બીચ ઉપર પણ ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. માંડવી પંડિત દીનદયાળ ગ્રાઉન્ડ જીમખાના પાસે માંડવી કે મહારાજા વિઘ્નહર્તા યુનિટી ગ્રુપ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય મહોત્સવના પ્રથમ દિવસે સોમવારે ભવ્ય મહાઆરતી ખીમરાજભાઈ ગઢવી એન્ડ ગ્રુપ દ્વારા કરવામાં આવી, તો રાત્રે ભવ્ય સંતવાડીમાં ગીતાબેન રબારી, રાજભા ગઢવી, નિલેશ ગઢવી વગેરે કલાકારોએ સંતવાડી રજૂ કરી હતી એમ વિઘ્નહર્તા યુનિટી ગ્રુપના પ્રમુખ કીર્તિભાઈ ગોરે જણાવ્યું. વધુમાં તેમણે જણાવ્યું કે અમે આ આયોજન ખાસ કરીને જે ગણપતિજીની મૂર્તિ છે તે ઇકો ફ્રેન્ડલી છે અને આ વર્ષે અમે એવી નેમ વ્યક્ત કરી છે કે માંડવી શહેર પ્લાસ્ટિક મુક્ત બને તે માટે અમે કાપડની થેલીનું વિતરણ કરશું. આ ત્રિદિવસીય મહોત્સવના મુખ્ય દાતા અનિલભાઈ પેથાણી, કારા જ્વેલર્સ દુબઈ, મંજુલાબેન મણિશંકર પેથાણી પરિવાર છે, તો મૂર્તિના દાતા ગોસ્વામી ભૂપેશગીરી દલેલગીરી અને ગોસ્વામી મનસુખગર શિવગર છે. મહાઆરતી, સાંસ્કૃતિક કાર્યક્રમ, ભજન, સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે રાત્રે પણ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આજે યોજવામાં આવશે. ખાસ કરીને આ વિઘ્નહર્તા યુનિટી ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં અનેક રાજકીય તેમજ સામાજિક આગેવાનો જોડાયા છે. વિઘ્નહર્તા યુનિટી ગ્રુપના યુવાનો આ ગણેશ મહોત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરીબાઈ પરેશ જોશી, માંડવી. માંડવી આમ તો કચ્છ આખો, જ્યારે કચ્છમાં આવું ત્યારે રાષ્ટ્રપ્રેમ માટે બધે હોય છે, પણ કચ્છમાં આમ ઉમળકું જ કંઈક જુદું હોય છે. અને રાષ્ટ્રપ્રેમથી લઈ અને ધાર્મિક કાર્યો, કલા, કચ્છ કચ્છ છે, કચ્છ બધાથી આમ કંઈક આમ અદ્ભુત ઉગી આવે એવો પ્રદેશ છે. અને એમાં માંડવીને આંગણે અને ગણપતિ મહારાજનો ગણેશ ચતુર્થીને આજની રઢિયાળી રાત ખૂબ આનંદ આવે. ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને ગણેશ દાદા એવો છે, કોઈ પણ શુભ કાર્યમાં એની પ્રથમ યાદ કરવામાં આવતા હોય છે. રિદ્ધિ સિદ્ધિના દાતા છે દાદા, અને ભગવાન જેનો આખો કુટુંબ પૂજાતો હોય એવો ભગવાન ગણપતિ દાદો. હમણાં જ શ્રાવણ મહિનો ગયો, જેમના પિતાશ્રીનો મહિનો કહેવાય ભગવાન ભોળિયાનાથનો, તો ત્યારબાદ આ ગણપતિ ઉત્સવ અને એમાં પણ આ માંડવીના મહારાજા વિઘ્નહર્તા યુનિટી ગ્રુપ દ્વારા ભવ્યથી ભવ્ય ઘણા વર્ષોથી અહીંયા આયોજન થઈ રહ્યું છે. અને આ આયોજનમાં તમે જોઈ રહ્યા છો કે આજે ખૂબ અહીંયા ભવ્યથી લોક ડાયરો છે. છેલ્લા લગભગ 4-1 વર્ષથી આ જગ્યા પર જ કાર્યક્રમ થાય છે અને બહોળી સંખ્યામાં માંડવી અને કચ્છના સમજો ને લોકસંગીત પ્રેમી લોકો અહીંયા ભજન સંતવાણી ડાયરો સાંભળવા માટે આવતા હોય છે. અહીંયાનું આખું જે યુનિટી ગ્રુપ છે તમામે તમામ ખૂબ જહેમત ઉઠાવે છે. એમાં પણ ખાસ કરીને કીર્તિભાઈ ગોર, જે એમાં એમનો ખૂબ મોટો અને મહત્ત્વનો ફાળવો છે. આ વર્ષના દાતા રહેવા કારા જ્વેલર્સ પરિવાર, અનિલભાઈ પેથાણી એમનો પરિવાર છે. દાદાની મૂર્તિ તમે જોઈ રહ્યા છો કે અત્યારે જે પીઓપીની જે મૂર્તિ હોય છે એ મૂર્તિ અહીંયા છેલ્લા 3 વર્ષથી નથી રાખવામાં આવતી. અહીંયા ઇકો ફ્રેન્ડલી જે મૂર્તિ છે એનો જ અહીંયા યુઝ કરવામાં આવે છે, કારણ કે જેનાથી પર્યાવરણને નુકસાની ન થાય એ પણ આ યુનિટી ગ્રુપ જોઈએ છે. અને આજે રાત્રે ભવ્યથી ભવ્ય લોક ડાયરો છે, જેમાં હું અને મારી સાથે રાજભા ગઢવી, ગીતાબેન રબારીનો ભવ્ય આજે લોક ડાયરો છે. તો આજે તમે જોઈ રહ્યા છો બહોળી સંખ્યામાં અહીંયા માંડવી તથા કચ્છની પ્રજા આવી છે ડાયરો સાંભળવા માટે. અને મા ન્યૂઝ, જે લગભગ કોઈ એવો મોટું કાર્યક્રમ નહીં હોય કે જેમાં મા ન્યૂઝનું ચેનલની હાજરી ન હોય, અને અત્યારે જોવા જઈએ તો કચ્છનું એક એવું ચેનલ છે મા ન્યૂઝ કે જેની હર હર મિનિટની કચ્છની આખી ખબર મા ન્યૂઝ દ્વારા તમે આખા કચ્છમાં કે કચ્છ બહાર જેટલા પણ વસે છે કચ્છીઓ બધા એ આ ચેનલ દ્વારા બધા જોઈ શકે છે. એટલે મા ન્યૂઝનો પણ ખૂબ ખૂબ હું આભાર માનું છું. અને આ ગણપતિ ઉત્સવમાં બધા વધાર્યા છે તો એ બધાનો હું અમે બધા કલાકારો પરિવાર વતી અમને બધાનું હાર્દિક સ્વાગત કરું છું. સાહેબ, એવું કોઈ સાગર નથી કે જેમાં મચ્છી ન હોય, અને એવું કોઈ દેશ નથી કે એવું કોઈ રાજ્ય નથી જેની અંદર કચ્છી ન હોય. દેશ વિદેશમાં ઘણી બધી જગ્યાએ કાર્યક્રમ કરવાનો અવસર મળતો હોય છે. બધી જગ્યાએ અમે ભગવાનની દયાથી, મા જગદંબાની દયાથી, ગુરુ મહારાજના આશીર્વાદથી બધી જગ્યાએ આનંદ જ કરાતા હોય છે. અને અમારો પ્રયત્ન એ જ હોય છે કે જે પણ શ્રોતા સાંભળવા આવે છે એ શ્રોતાને આનંદ થવો જોઈએ.
કોઈ પણ શ્રોતાને આજે આ લોક ડાયરો આપણે ભજન સંતવાણી એક એવું છે, આપણી સંસ્કૃતિનું જતન થઈ રહ્યું છે, સાથે સાથે આ જે પબ્લિક જે આશા લઈને આવે છે કે પબ્લિકને જે આનંદ જોઈએ છે, આનંદ કરવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરાવતા હોઈએ છીએ અને બધા કલાકારો એવું જ પ્રયત્ન કરતા હોય છે અને આ સંસ્કૃતિ ટકી રહી છે. એનું રીઝન એ છે કે ભજન અને સંતવાણી, મુખ્ય તો ભજન સંતવાણી જ મેઇન છે, પણ આજનો સમયમાં ઘણા બધા યુવાનો કાર્યક્રમો પ્રત્યે આકર્ષિત થાય છે દેશ વિદેશમાં, તો એ લોકો માટે એમને આનંદ આવે એવું પણ અમે અહીંયાથી પીરસતા હોઈએ છીએ. કારણ કે અમે કલાકાર છીએ, કલાકારનું પહેલી ફરજ એ હોય છે કે શ્રોતાઓને રાજી કરવાના, શ્રોતાઓને આનંદ કરાવવાનો, એટલે અમારો પૂરતો પ્રયત્ન હોય છે અને કાયમી પ્રયત્ન રહે છે. વિઘ્નહર્તા યુનિટી ગ્રુપ દ્વારા 5મા વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેના પ્રથમ દિવસે જ આર્મીના બીએસએફના જવાનો અને માંડવી પીઆઈશ્રી ઉપસ્થિત રહી અને આરતી પ્રારંભ કરાવી, સાથે નાના બાળકો દ્વારા કેક કટ કરવામાં આવ્યું. માંડવી નગર સેવા સદનના ઉપાધ્યક્ષ ગીતાબેન, નરેનભાઈ અને રાજેશભાઈ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે ખાસ કરી આર્મીના જવાનો ઉપસ્થિત રહી અને મહાઆરતીમાં એમનું સન્માન કરવામાં આવ્યું. હવે ત્યારબાદ અત્યારે લોકડાયરાનું આયોજન છે, જેમાં રાજભા ગઢવી, નિલેશભાઈ ગઢવી અને ગીતાબેન રબારીનો ભવ્ય લોકડાયરાનું આયોજન કરેલું છે અને અમે આ વર્ષે ખાસ એક સંકલ્પ લઈને આવ્યો છે કે આ ગણેશોત્સવ નિમિત્તે એક એવી મુહિમ ઉપાડી છે કે પ્લાસ્ટિકના ઝબલાનો ઉપયોગ બંધ થાય અને વધુમાં વધુ કપડાંની થેલીનો ઉપયોગ થાય અને ધીમે ધીમે કરી અને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થાય એ હેતુસર અમે પ્રસાદમાં પણ થેલીનો વિતરણ કરીશું અને બધાને અહીં થેલી આપવામાં આવશે કપડાંની, જે બજાર જાય ત્યારે પ્લાસ્ટિકનો ઝબલો ન લઈ જાય અને કપડાંની થેલી રહી જાય એવા ઉમદા હેતુથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ. સાથે ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમો, જે દેશભક્તિના અને ધાર્મિક કાર્યક્રમો આવતીકાલે છે, 8 થી 9, 9 થી 10 કાલે મહાઆરતી છે, તો સર્વેને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. આપ જોઈ શકો છો કે માંડવીની ધર્મપ્રેમી જનતા ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ગણપતિ બાપાના આશીર્વાદ મેળવી અને આ ગણેશોત્સવમાં સર્વે સાથ સહકાર આપી રહ્યા છે. આ ગણેશોત્સવના મુખ્ય દાતા અમારા અનિલભાઈ પેથાણી કારા જ્વેલર્સ દુબઈ પરિવાર દ્વારા મુખ્ય સ્પોન્સર બન્યા છે. મૂર્તિના દાતા અમારા દર વખતે મનસુખભાઈ અને એમનો પરિવાર રહે છે. તો અત્યારેથી હું બધાનો અને અમારા વિઘ્નહર્તા યુનિટી ગ્રુપનો દરેક કાર્યકર જે આ ગણેશોત્સવને સફળ બનાવી રહ્યા છે એ દરેકે દરેક કાર્યકરનો હું આ સ્થળેથી આભાર માનું છું. કેટલા વર્ષોથી ઉજવવામાં આવે છે? આ 5મો વર્ષ છે અત્યારે અને આ મીડિયાના કર્મચારીઓ પણ, મારા મીડિયાના મિત્રો પણ ખૂબ જ અમને સારો સાથ અને સહકાર આપે છે, તો એમનો પણ હું આભાર માનું છું. કેટલા દિવસ? અમારો 3 દિવસે ગણેશ મહોત્સવ હોય છે, પણ આવતા વર્ષે કદાચ અમે આના વધારી અને 5 વર્ષ કરશું એવો અમારો વિચાર છે. 5 દિવસનો કરશું અને એવો અમારો વિચાર છે. આ ઇકો ફ્રેન્ડલી છે, માટી, ઘાસ, વાંસ અને કપડાંથી બનાવેલી આ મૂર્તિ છે, જે પર્યાવરણને બિલકુલ નુકસાન નથી કરતી. અને આવતા વર્ષે બીજું પણ એક અમારો વિચાર છે કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ થોડી વધારે એક્સ્ટ્રા મંગાવી અને અહીંયા એમનું બધાને એવો વિચાર રજૂ કરશું બધા પાસે કે પીઓપીની જગ્યાએ માટીની અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ એ લોકો લે અને અહીં અમારા દ્વારા જ એમને વ્યવસ્થા કરવામાં આવશે એવી અમારી ઈચ્છા છે. મુંદ્રા ખાતે અદ્યતન સગવડો ધરાવતી હોટલ એટલે હોટલ સેન્ટર પોઈન્ટ અહીં આપને રહેવા તથા જમવાની સુંદર સગવડ મળી રહી છે. જમવામાં શુદ્ધ શાકાહારી, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને કોન્ટિનેન્ટલ ફૂડ વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે. અન્ય સુવિધાઓ જેમ કે હોટલમાં 24 કલાક જનરેટર સુવિધા, એસી રૂમ, વાહન પાર્કિંગ જગ્યા, વાઈફાઈ, ટીવી, ગરમ તેમજ ઠંડા પાણીની સગવડ પણ ઉપલબ્ધ છે. તો હોટલ સેન્ટર પોઈન્ટની મહેમાન નવાજી માણવા જરૂર પધારજો. ખોડિયાર પેટ્રોલ પંપ પાસે, અડાણી પોર્ટ રોડ, મુંદ્રા, કચ્છ. મોબાઈલ નંબર 8722942677.